હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે આના અગાઉના લેક્ચરમાં પ્રકરણ નંબર 7 પૂર્ણ કર્યું હતું. હવે આપણે આજ શરૂઆત કરીશું પ્રકરણ નંબર 8, કોષ રચના અને કાર્ય. તો ચાલો આપણે એની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કાં તો નિર્જીવ. એટલે કે આપણી આસપાસ જે કાંઈ પણ વસ્તુ છે એ બે જ પ્રકારની હોય, કાં તો સજીવ હોય છે અથવા નિર્જીવ હોય છે. સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. તો શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? હવે આપણી આસપાસ જે દરેક સજીવ છે એના પોતાના કેટલાક મૂળભૂત કાર્યો છે, તો આપણે એ કાર્યોની યાદી બનાવી શકીએ. તો વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્ય કરે છે, જે તમે સૂચિબદ્ધ કર્યા છે. તો આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો, જેને કોષ કહે છે. તો અંગોના રચનાત્મક મૂળભૂત એકમને શું કહે છે? કોષ. કોષની સરખામણીમાં આપણે ઈંટો સાથે કરીએ, જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવનું નિર્માણ કરે છે. એટલે કે બધા કોષ એકબીજા સાથે જોડાઈને સજીવનું શરીરનું નિર્માણ કરે છે. હવે આપણે જોઈએ કોષની શોધ કઈ રીતે થઈ. તો રોબર્ટ હૂકે 1665માં બૂચનો પાતળો છેદ લઈ અને સામાન્ય વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો હતો. એટલે કે રોબર્ટ હૂક નામના વૈજ્ઞાનિકે એક બૂચનો છેદ લઈ અને વિપુલ દર્શક સાધનની મદદથી એનો અભ્યાસ કર્યો હતો. બૂચ છે એ વનસ્પતિ છાલનો એક ભાગ છે અને તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેઓએ સૂક્ષ્મદર્શકની મદદથી અભ્યાસ કર્યો. એટલે કે એણે જે ઝાડનો ભાગ છે બૂચ એ લીધું અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેનો અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ અને તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા. તમે મધપૂડો જોયો છે, એમાં નાના નાના ખાના હોય છે, એવું જ આમાં હતું. તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. એટલે કે એણે એ પણ જોયું કે પ્રત્યેક ખાના હતા એ એકબીજા સાથે દિવાલ કે વિભાજન દ્વારા છૂટા પડેલા હતા. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું અને હુક દ્વારા જોવામાં આવેલા ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. એણે જે આ ખાના જોયા એ વાસ્તવમાં કેવા હતા? મૃત કોષો. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા. એટલે કે સજીવોની અંદરના જીવંત કોષને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ થઈ પછી જ જોઈ શકાય. રોબર્ટ હૂકના અવલોકનના 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તે જ કાર્યો વિશે ઘણી બધી જાણકારી મેળવી છીએ. તો આપણે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ ટેકનિકલની મદદથી આ બધું થઈ શક્યું છે. હવે આપણે જોઈએ કોષ. ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે, જેમાં ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે. તો ઇમારત માટે ઈંટ, એવી જ રીતે સજીવમાં કોષ, એ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. પરંતુ આપણને ખબર છે ઇમારત બનાવવા માટે ઈંટની જરૂર હોય છે, પરંતુ એની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય છે. એ જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે અને બધા સજીવો શેના બનેલા હોય છે? કોષોના જ. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તે નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. અહીંયા ઉપર તમને ઈંટોની દિવાલની રચના આપેલી છે અને ડુંગળીના પળ, આ ડુંગળીના કોષનું પણ એક તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. તો ચાલો આપણે જોઈએ વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે.
એટલે કે જે વૈજ્ઞાનિકો આની શોધખોળ કરે છે કોષોની, એ કઈ રીતે એનું અવલોકન અને અભ્યાસ કરે છે, તો તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય અને કોષની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો પૃથ્વી પર લાખો સજીવો છે. તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે અને તેમના અંગો, આકાર, કદ અને કોષની સંખ્યા પણ ભિન્ન હોય છે. એટલે કે આ પૃથ્વી પર લાખો સજીવ છે, તેમના આકાર અને કદ ભિન્ન હોય છે. એ સિવાય અંગનો આકાર, કદ અને કોષની સંખ્યા પણ ભિન્ન હોય છે. તો ચાલો આપણે એ જોઈએ. કોષોની સંખ્યા. શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? એટલે કે કોઈ પણ ઊંચું વૃક્ષ હોય અને હાથીના શરીરમાં જે કોષ જોવા મળે એની સંખ્યાનું અનુમાન કરો. તો આ સંખ્યા અબજો ખર્વોમાં હોય છે. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો આવેલા હોય છે. એટલે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં પણ અબજો સંખ્યામાં કોષો હોય, જે રચના તેમજ કદમાં જુદા હોય છે અને કોષોના જુદા સમૂહ અનેક પ્રકારના કાર્ય કરે છે. જેમ કે જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહેવાય છે. એટલે કે એક કરતાં વધારે કોષનું બનેલું હોય કોઈ પણ સજીવ તો એને બહુકોષીય સજીવ કહેવાય, એટલે કે મલ્ટીસેલ્યુલર. નાના સજીવમાં કોષની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષથી શરૂ થાય છે. એટલે કે નાના સજીવો હોય એમાં કોષની સંખ્યા ઓછી હોય પરંતુ એની ક્રિયાઓમાં કોઈ પણ પ્રભાવિત ન થાય. અને એ પણ આશ્ચર્ય થશે કે જે અબજો કોષોવાળા સજીવ હોય એનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ છે એ વિભાજન પામી અને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરતો જાય છે. આકૃતિ 8.3 અને બી જીવો બંને સજીવો એક જ કોષના બનેલા છે. આ છે અમીબા અને પેરામિશિયમ, જે બંને એક જ કોષ ધરાવે છે. એવા સજીવોને શું કહે છે? એક કોષીય સજીવો, એટલે કે યુનિસેલ્યુલર સજીવો. એક કોષીય સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે જ છે જે બહુકોષીય સજીવો દ્વારા કરવામાં આવે. એટલે કે બહુકોષીય સજીવો જે ક્રિયા કરે છે એ બધી ક્રિયા એક કોષી સજીવ પણ કરે જ છે. હરવું, ફરવું, ખાવું, પીવું. હવે એક કોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન અને ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. એટલે કે બહુકોષીય સજીવો જે ક્રિયા કરે, ખોરાકનું અંતગ્રહણ, પાચન, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ અને પ્રજનન, એ બધી ક્રિયા એક કોષીય સજીવ પણ કરે જ છે અમીબા. બહુકોષીય સજીવમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષના સમૂહ દ્વારા પૂર્ણ થાય અને કોષોના આ સમૂહ છે એ પેશીનું નિર્માણ કરે અથવા વિભિન્ન પેશીઓના અંગોનું નિર્માણ કરે છે. તો આજ આપણે અહીંયા સુધી રાખશું. અહીંયાથી આગળ કોષના આકારથી નેક્સ્ટ લેક્ચરમાં જોશું.